ધોરણ દસના પ્યારા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં આપણે સપ્લિમેન્ટરી રીડિંગ એટલે કે પૂરક વાંચનમાં પહેલો પાઠ કરી રહ્યા હતા, બરાબર? તો એમાં ભારતીય અધ્યાત્મના જોડતી ધરો, એમાં આપણે હવે આ બીજું પેજ એટલે કે બીજો વિડીયો, છેલ્લો વિડીયો આપણે લઈશું અને આ પાઠ પહેલો પૂરો કરીશું પૂરક વાંચનમાં. ઓકે, સારું. તો આપણે વીરજી રાઘવજી ગાંધી વિશે આપણે એનું ચરિત્ર ચિત્રણ એ જોઈ રહ્યા હતા અને એના વિશે હું તમને સમજાવી રહ્યો હતો. એમાં આગળ એમનો ચહેરો અને શાંત પ્રકૃતિથી વિશ્વ ધર્મ પરિષદ જે અમેરિકાના શિકાગો શહેરમાં યોજાઈ હતી, જેમાં વિવેકાનંદ પણ ગયા હતા, બરાબર, 1896ની સાલમાં. તો પહેલી હરોળમાં બેઠેલા વીરચંદ ગાંધી એકદમ જુદા તરી આવતા હતા, કારણ કે એમણે કાઠિયાવાડી ડ્રેસ પહેર્યો હતો, માથા પર પાઘડી પહેરી હતી. એમના ભારતીય પોશાક તરફ સૌનું ધ્યાન ગયું હતું, બધા એના તરફ જોઈ રહ્યા હતા કે આ કયા પ્રકારના એણે કપડાં પહેર્યા છે. અમેરિકામાં વિશ્વધર્મ પરિષદમાં એમણે જૈન દર્શન એટલે કે જૈન ધર્મનું દર્શન, મહાવીર અને બીજા બધા જે 24 તીર્થંકરો થઈ ગયા એના વિશે, એની ફિલોસોફી અને ભારતીય સંસ્કૃતિ ઇન્ડિયન કલ્ચર વિશે પોતાના વિચારો પ્રભાવક રીતે પ્રગટ કર્યા. ખાસ તો ભારતીય ધર્મો, એના રીતરિવાજો તથા એના તહેવારો, એના ફેસ્ટિવલ્સ પાછળ રહેલી તાર્કિકતા, એટલે એની પાછળ એક લોજિક છે, એક પ્રોપર લોજિક છે, ખાલી તહેવારો મનાવવા ખાતર નથી મનાવવામાં આવતા, અને વૈજ્ઞાનિકતાનો ખ્યાલ આપ્યો, એટલે એની સાથે પાછળ સાયન્સ પણ રહેલું છે. ભારતીય ધર્મ સાથે સાયન્ટિફિકલી પણ એ યોગ્ય પુરવાર થાય છે. એમના પ્રવચનોમાં એટલે કે એમના ભાષણોમાં, એમની સ્પીચમાં સૌને ભારતીય જીવનશૈલી પ્રત્યેનો આદર અને પરાધીન ભારતની કપરા સંજોગોમાં પણ ઘરીમાં જાળવવાની રાષ્ટ્રભક્તિનો ધબકાર જોવા મળ્યો. કારણ કે એ જમાનામાં તો ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, તો પરાધીન ભારત હતો, હજુ આપણે આઝાદી નહોતી મળી, તો પણ ભારતના લોકોએ કઈ રીતે પોતાનો ધર્મ સાચવ્યો છે એના વિશે એમણે અમેરિકામાં, એણે શિકાગોમાં પ્રવચન આપ્યું. કોણે? વીરજી રાઘવજી ગાંધીએ. તો તેમણે કહ્યું કે તમારે ત્યાં અમેરિકામાં અબ્રાહમ લિંકન થયા છે, તો અમારા ભારત દેશમાં મહાન વિક્રમાદિત્ય અને સમ્રાટ અશોક થયા છે. તેમણે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને શ્રીમદ રાજચંદ્ર જેવી જે આધ્યાત્મિક પ્રતિભાઓ છે, સ્પિરિચ્યુઅલ પર્સનાલિટીઝ, તો એમનો એમણે આ પશ્ચિમને એટલે કે અમેરિકાને અને બીજા બધા દેશના લોકોને પરિચય આપ્યો. વીરચંદ ગાંધીએ ભારતની યોગ પ્રણાલી, આહાર વિજ્ઞાન, શ્વાસ વિજ્ઞાન, જેને આપણે પ્રાણાયામ કહીએ છીએ, હા, યોગ પ્રાણાયામ, એને ગુજરાતીમાં શ્વાસ વિજ્ઞાન કહેવાય, જેવા વિષયો પર એમણે રસપ્રદ પ્રવચનો આપ્યા. વિશેષ તો ભારતનો અમેરિકાને સંદેશ જેવા વિષયો પરના વ્યાખ્યાનોમાં તેમણે સિદ્ધ કર્યું કે અમેરિકા ભારત પાસેથી કેટલી બધી વૈચારિક અને આધ્યાત્મિક સામગ્રી મેળવી શકે તેમ છે. અમેરિકાના નૂતન એટલે કે એકદમ નવા સમાજને તેમનામાં ભારતીય દર્શન અને સંસ્કૃતિનો દ્રઢ અવાજ સાંભળવા મળ્યો. રેવરન્ડ એફ પેન્ટાકાસ્ટ વિશ્વધર્મ પરિષદમાં હિન્દુ મંદિરોની પૂજારણો ઉપર આક્ષેપો કર્યા. એટલે એક વ્યક્તિ એવી હતી જેણે હિન્દુ ધર્મના જે મંદિરો છે એમાં જે પૂજા કરનાર સ્ત્રીઓ છે, જેને પૂજારણ કહીએ, પૂજારી અને પૂજારણ, હા, ફિમેલ,
તો એના ઉપર આક્ષેપો કર્યા ત્યારે વીરચંદ ગાંધીએ એનો ઐતિહાસિક પ્રમાણો સહિત પ્રતિવાદ કર્યો, એટલે એમને ખંડન કર્યું કે તમે આ ખોટું કહી રહ્યા છો અને સાબિત કરી બતાવ્યું. અમેરિકાના જુદા જુદા નગરોમાં તેમણે વિદેશીઓને ભારતની મહત્તાનો ખ્યાલ આપ્યો. છેક 1893માં એમણે કહ્યું કે ભારત સ્વતંત્ર થશે ત્યારે તે કોઈ પણ દેશ ઉપર હિંસક માર્ગે આક્રમણ નહીં કરે. ભારત દેશ જ્યારે સ્વતંત્ર થશે ત્યારે એ કોઈ ઉપર વાયોલેન્ટલી હિંસા નહીં કરે, કોઈ ઉપર આક્રમણ નહીં કરે, કોઈ બીજા દેશને ઓક્યુપાય કરવાનો પ્રયત્ન નહીં કરે. વોશિંગ્ટનમાં, એટલે અમેરિકાનું જે કેપિટલ છે, રાજધાની વોશિંગ્ટન ડીસી, તો એમાં તેમણે ગાંધી ફિલોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી અને એના દ્વારા ભારતીય શાકાહાર કે ભારતીય ધર્મ પ્રણાલીમાં વિદેશીઓને રસ લેતા કર્યા હતા. મહાત્મા ગાંધી સાથે પણ વીરચંદ ગાંધી મુંબઈની એક ઓરડીમાં રહ્યા હતા. જોયું, મહાત્મા ગાંધી સાથે મુંબઈમાં એ રહેતા હતા, બંને જણા સાથે એક ઓરડીમાં, અને બંને ખોરાક અંગેના પ્રયોગો કરતા હતા. વીરચંદ ગાંધીએ પાલીતાણા તીર્થ પર આવતા યાત્રાળુઓનો મૂડકાવેરો દૂર કરાવવાનું કાર્ય કર્યું હતું. એટલે એ જમાનામાં અંગ્રેજો હતા, ભારતમાં શાસન કરતા હતા, તો આપણા જૈન ધર્મના જે આ પાલીતાણા જે યાત્રા સ્થાન છે જૈન ધર્મનું, જૈન ધર્મના લોકો ત્યાં ખૂબ જાય છે, હા, વાણિયાઓ, તો એ બધા જે જૈન ધર્મી છે તો એ ત્યાં જે પણ જૈન વ્યક્તિ અંગ્રેજો જ્યારે ભારતમાં હતા ત્યારે ગુજરાતમાં પણ શાસન કરતા, ત્યારે જૈન લોકો જ્યારે પાલીતાણા જતા એમના જે મંદિરો છે એમના દર્શન કરવા, ત્યારે એમને ટેક્સ ભરવો પડતો. યાત્રાળુઓનો પોતાનો જે ટેક્સ હતો, વેરો હતો, એ ભરવો પડતો. એમણે વીરજી ગાંધીએ દૂર કરાવ્યો. સમેત શિખર તીર્થમાં બેડમ સાહેબ નામના અંગ્રેજે ડુક્કરોની ચરબી કાઢવાનું કારખાનું નાખ્યું. એટલે અંગ્રેજો તો ડુક્કરે ખાય છે, તો એ ડુક્કરની ચરબી કાઢવાનું કારખાનું એણે ત્યાં નાખ્યું હતું. સમેત શિખર પણ આ જૈન ધર્મના જે લોકો છે એનું એક મોટું તીર્થ સ્થાન છે, તો ત્યાં એમણે આ અંગ્રેજે આવું ડુક્કરની ચરબી કાઢવાનું, એનું માંસ કાઢવાનું કારખાનું નાખ્યું. ત્યારે તે દૂર કરવા માટે વીરચંદ ગાંધી 6 મહિના કોલકાતામાં રહ્યા હતા. જોયું, 14 ભાષાઓના જાણકાર વીરચંદ ગાંધીએ સમેત શિખર તીર્થ અંગે જૂના દસ્તાવેજોનો અભ્યાસ કર્યો હતો અને એ માટે બંગાળી ભાષા પણ શીખ્યા હતા. એટલે આ સમેત શિખર એ બંગાળમાં આવેલું છે, કલકત્તા પાસે. તો વીરચંદ ગાંધી અમેરિકા હતા ત્યારે ભારતમાં દુષ્કાળ પડ્યો હતો, ભયંકર દુષ્કાળ પડ્યો હતો જ્યારે વીરચંદ ગાંધી અમેરિકા હતા. તે સમયે અમેરિકામાં સ્થપાયેલી દુષ્કાળ રાહત સમિતિના પ્રમુખ તરીકે તેમણે તાત્કાલિક સાન ફ્રાન્સિસ્કો શહેરથી મકાઈ ભરેલી આખી સ્ટીમર કોલકાતા મોકલાવી હતી અને આશરે 40,000 રૂપિયાની સહાય ભારતના જુદા જુદા ભાગોમાં મોકલી હતી. એટલે એ જમાનામાં 40,000 રૂપિયા, આજના જમાના પ્રમાણે તો 40 કરોડ રૂપિયા કહેવાય, એટલે એ જમાનામાં એણે આ મોકલાવી હતી સહાય અમેરિકાથી. અમેરિકાના જે આપણા ઇન્ડિયન્સ હતા કે બીજા બધા જે અમેરિકનો હતા જે ભારતને ચાહતા હતા, ભારતની ફેવર કરતા હતા, એમની પાસેથી ડોલર રૂપે પૈસા ઉઘરાવી અને પછી એ અહીં એણે મોકલ્યા. ભારતની તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીને અમેરિકામાં અભ્યાસ કરાવવા માટે તેમણે અમેરિકામાં એક સંસ્થા સ્થાપી હતી. પોતે બેરિસ્ટર થયા હતા. વીરચંદ ગાંધી બેરિસ્ટર એટલે એડવોકેટ,
વકીલ બન્યા હતા, અદાલતમાં કોર્ટમાં કેસ કરતા, એ બધું એની પ્રોફેશન હતું. પરંતુ વકીલાતનો અંગત વ્યવસાય કરવાને બદલે પોતાની નિપુણતા અને સમજનો ઉપયોગ ધર્મ, સમાજ અને રાષ્ટ્રને માટે કર્યો હતો. એટલે એમણે વકીલાતની ડિગ્રી લીધી હતી, પણ વકીલ તરીકે એમણે ક્યારે એ પ્રોફેશનલી એને એક્સેપ્ટ ન કર્યું, પણ એનો ઉપયોગ એમણે ધર્મ, સમાજ અને રાષ્ટ્રના હિત માટે કર્યો. એ કાળે વિદેશ પ્રવાસ માટે વિમાન વ્યવહાર નહોતો, એ જમાનામાં નહોતો. એટલે તમારે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય, જેમ કે અમેરિકા જવું હોય, લંડન જવું હોય, તો તમારે દરિયાઈ માર્ગે, સમુદ્ર માર્ગે જવું પડે, સ્ટીમર દ્વારા, લોન્ચ દ્વારા, વહાણ દ્વારા, લાકડાના બનાવેલા મોટા મોટા વહાણ. તેથી દરિયાઈ માર્ગે મહિનાઓ પસાર કરીને વિદેશ પહોંચવું પડતું. હવે તો તમે 24 કલાકમાં કે 48 કલાકમાં બાય પ્લેન તમે અમેરિકા પહોંચી શકો છો, પરંતુ એ જમાનામાં એવું નહોતું. એટલે ત્યાં તો તમારે અમેરિકા જવું હોય તો દરિયાઈ માર્ગે જવું પડે, ને એમાં 1.5 મહિના 2 મહિનાનો સમય થઈ જાય. એ માટે તેમણે અતિશય શ્રમ વેઠીને વિદેશમાં ભારતીય સંસ્કૃતિની ગરિમા દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. વિચારો કરો, મહિનાઓની યાત્રા પછી એ બિચારા દરિયાઈ માર્ગે કોઈ સ્ટીમરમાં, કોઈ વહાણમાં અમેરિકા જાય, લંડન જાય, વિદેશમાં જાય વીરચંદ ગાંધી, અને પછી ત્યાં એ ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો ફેલાવો કરે. એમના જીવનની પ્રત્યેક પળ આ કાર્ય માટે જ વપરાઈ હતી. અતિ પ્રવૃત્તિ અને પરિશ્રમને કારણે, પ્રવૃત્તિ ઘણી કરતા, પરિશ્રમ બહુ કરતા, એટલે તેમનું સ્વાસ્થ્ય કથળ્યું. એમના શરીરે પછી એને વીરચંદ ગાંધીને સાથ આપવાનું છોડી દીધું, મતલબ એ પછી બીમાર પડ્યા અને અત્યંત બીમાર પડી ગયા. એનું શરીર તંદુરસ્ત, હેલ્ધી ન રહ્યું. અને તારીખ 7 ઓગસ્ટ 1901ના રોજ માત્ર 37 વર્ષની યુવાન વયે, જો સાવ યુવાન ઉંમરના હતા વીરચંદ ગાંધી, 37th year old વેન હી ડાઈડ, જ્યારે એ મૃત્યુ પામ્યા, એ અવસાન થયા. વીરચંદ ગાંધી જીવ્યા થોડું, પણ ભારતના મહિમાને ઉજાડવા જીવ્યા. તેમની સામાજિક પ્રવૃત્તિઓ અને ભારતીય દર્શનના અભ્યાસ અને શ્રદ્ધાને કારણે તેઓ ભારતને ગૌરવ અપાવી શક્યા. તેમનું ધૂપસળી જેવું જીવન, ધૂપસળી એટલે અગરબત્તી જેમ પોતે સળગે છે, પણ એ રાખ બનતી જાય છે, પણ આજુબાજુના વાતાવરણને, આજુબાજુ હાજર રહેલા લોકોને પોતાની સુગંધ આપે છે. અગરબત્તી એને ધૂપસળી કહેવાય. તો પોતે ભલે ખલાસ થઈ જાય છે, પણ એનું જીવન એવું હોય છે ધૂપસળીનું, કે બીજાને સુગંધ આપે છે. એમ વીરચંદ ગાંધી પણ એ જ રીતે જીવન જીવ્યા. ભલે થોડું જીવ્યા, પણ લોકો માટે ઉપયોગી, ભારત માટે ઉપયોગી, ધર્મ માટે ઉપયોગી, ભારતીય સંસ્કૃતિ માટે ઉપયોગી, એવું સુંદર જીવન એ જીવ્યા. અને 37 વર્ષની વયે તો એ મૃત્યુ પામ્યા. તો એનું આ જીવન આપણા સૌ માટે પ્રેરણારૂપ છે, કે ઇન્સ્પાયરિંગ છે. સારું, તો આપણે આ પાઠ પૂરો કરી લીધો. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયામાં પૂરક વાચનનો બીજો પાઠ લઈશું. ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ.